હેલો સ્ટુડન્ટ, આઈ એમ ડી કે પટેલ ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. ગઈકાલે આપણે યાંત્રિક સંચારક મિશ્રણ બેઝિન અને રોધક દિવાલાવાળું મિશ્રણ બેઝિન વિશે જોયું હતું, વલવણનો સિદ્ધાંત ક્રિયાનો. આજે આપણે જોઈશું સ્કંદનની ઇષ્ટતમ માત્રા નક્કી કરવાનો ઝાડ ટેસ્ટ જોઈશું, વાયુ મિશ્રણ જોઈશું અને ગાળણ ક્રિયા, આટલી વસ્તુ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન લગભગ 3-4 માર્કનો પૂછાય છે, તો અમુક ખાસ બહુ ધ્યાન રાખજો, કેમકે આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવી શક્યતા છે. તો આ ક્વેશ્ચનને વ્યવસ્થિત એની ફિગર અંગતે તૈયાર કરવો જરૂરી છે. તો આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોઈએ તો કોગ્યુલન્ટનો ઉપયોગ કરી પાણીનું ઔષધન કરતી વખતે યોગ્ય માત્રામાં કોગ્યુલન્ટ વાપરવો જોઈએ. કોગ્યુલન્ટની માત્રાનો આધાર નીચેના બાબત હોય. કોગ્યુલન્ટ એટલે એને શું કહેવાય, સ્કંદન કહેવાય ગુજરાતીની અંદર. આ ખાસ ધ્યાન રાખજો. અહીં કોગ્યુલન્ટ શબ્દ વાપર્યો છે એટલે બુકની અંદર હું કોગ્યુલન્ટ શબ્દ વાપરું છું. તો કોગ્યુલન્ટ એટલે સ્કંદન, એવું તમે ધ્યાન રાખજો. હવે કોગ્યુલન્ટની માત્રાનો આધાર નીચેની બાબતો પર આધાર રાખે છે. એમાં એ કોગ્યુલન્ટનો પ્રકાર, બી પાણીનો રંગ, સી પાણીનું પીએચ મૂલ્ય, ડી પાણીનું તાપમાન, ઈ પાણીનું ડહોળાપણો અને એફ ફ્લક્ચ્યુલેશન ટાઈમ. ઉપરોક્ત બાબતો એકબીજા પર અસરકારક છે, પરંતુ કોગ્યુલેશનની ઇષ્ટતમ માત્રા નક્કી કરવા માટે ઝાડ ટેસ્ટ પરીક્ષણ કરવામાં આવે છે. કયો ઝાડ ટેસ્ટ પરીક્ષણ કરવામાં આવે છે. સ્કંદનની ઇષ્ટતમ માત્રા નક્કી કરવી હોય તો ઝાડ ટેસ્ટ કરવો જરૂરી છે. ઝાડ ટેસ્ટ સિવાય આપણે કેટલો વાપરવો સ્કંદન પાણીની અંદર એ આપણે જાણી શકતા નથી. તો ઝાડ ટેસ્ટ કરવા માટે શું કરવામાં આવે છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મુજબનું સાધન જેને ઝાડ ઉપકરણ કહે છે તેનો પ્રાયોગિક ઉપયોગ કરીને કોગ્યુલન્ટની ઇષ્ટતમ માત્રા નક્કી કરવામાં આવે છે. ઝાડ ઉપકરણમાં વલરમ સ્ટેરિંગ રોડ જેવા હોય છે, જે સ્ટેરિંગ રોડ બતાવ્યા આવે છે, એ આશરે 1-2 લિટર ક્ષમતાવાળા બીકર હોય છે. બધા જ બીકરમાં એક સમાન ઊંડાઈ સુધી આવે તે રીતે પાણીનો નમૂનો ભરવામાં આવે છે. બધા જે બીકર લીધા છે બધામાં પાણીની ઊંડાઈ એક સરખી હોવી જોઈએ. ત્યારબાદ દરેક બીકરમાં જુદી જુદી માત્રામાં કોગ્યુલન્ટ ઉમેરી તેની નોંધ કરવામાં આવે છે. દરેક બીકરની અંદર કોગ્યુલન્ટ ઉમેરવામાં આવે છે અને એની માત્રાની નોંધ કરવામાં આવે છે. તે પછી કોગ્યુલન્ટ મેં ઉમેરેલા નમૂનાના પાણીને શરૂઆતની 10 મિનિટ સુધી વધારે ઝડપથી અને ત્યારબાદ 20-30 મિનિટ માટે ધીમી ઝડપથી વલવામાં આવે છે. આ રીતે વલવામાં આવેલા પાણીમાં ઉત્પન્ન થયેલા ફ્લોક એટલે ફીણ, ફ્લોક બીકરના તળિયે જમા થાય છે. આ બધા બીકરોમાંથી જેમાં સૌથી વધારે ફ્લોક મળે તે બીકરમાંના કોગ્યુલન્ટની માત્રા નોંધવામાં આવે છે, જેને કોગ્યુલન્ટની ઇષ્ટતમ માત્રા નોંધવામાં આવે છે. કે ફરીથી એક વખત કહો, બધા બીકરોમાંથી જે બીકરમાં ફ્લોક વધુ ઉત્પન્ન થાય એ જગ્યાએ કોગ્યુલન્ટની માત્રા નોંધવામાં આવે છે અને એનો કોગ્યુલન્ટની ઇષ્ટતમ માત્રા તરીકે પણ કહેવામાં આવે છે. હવે જોઈએ વાયુ મિશ્રણ, એને ઇંગ્લિશની અંદર એરિએશન કહેવામાં આવે છે. વાયુ મિશ્રણ એ પાણીના હવાના ઘનિષ્ઠ સંપર્કમાં લાવી ઓક્સિજન એટલે O2 શોષાવાની તથા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2S દૂર કરવાની, H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ દૂર કરવાની પ્રક્રિયા છે. હવે વાયુ મિશ્રણના હેતુઓ કયા છે, તો ઓર્ગેનિક પદાર્થોના વિઘટન પેદા થતા ગેસના કારણે પાણીમાં ઉત્પન્ન થતો ટેસ્ટ અને ગંધ દૂર કરવા. તો એટલું યાદ રાખીશું આપણે કે ગેસના કારણે પાણીમાં જે ટેસ્ટ ઉત્પન્ન થાય છે અને ગંધ દૂર ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે વાયુ મિશ્રણના હેતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પાણીમાં વિલીન ઓક્સિજન DO પ્રમાણ વધારે છે એટલે ડાયલ્યુટેડ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તે પાણીમાંથી H2S હાઇડ્રોજન સલ્ફાઇડ દૂર કરી તેની ગંધ દૂર કરે છે. આ H2S જે છે એની ગંધ બહુ ખરાબ આવતી હોય છે એટલે એને પાણીમાંથી જરૂર દૂર કરવા માટે વાયુ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. તે પાણીમાંથી CO2 ઓછું કરે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે અને પાણીની કાટ લાગવાની ક્ષમતા ઘટે છે અને pH કિંમત વધે છે. પાણીના હલનચલન ઇગ્નેશનના કારણે અમુક પ્રમાણમાં બેક્ટેરિયાનો નાશ થાય છે એટલે વાયુ મિશ્રણથી બેક્ટેરિયાનો પણ નાશ થતો હોય છે. તેનાથી પાણીમાં કેમિકલ્સ સારી રીતે મિશ્રણ, કેમિકલ્સ જે આપણે ઉમેરવું હોય એ વાયુ મિશ્રણને લીધે બહુ ઝડપથી અને સારી રીતે અંદર મિશ્રણ કરી શકાય છે. વાયુ મિશ્રકોના પ્રકાર છે, 3 પ્રકાર છે. ગ્રેવિટી એરેટર્સ, ગ્રેવિટી એરેસિસના પ્રકાર છે. કેસ્કેડ એરેટર્સ, ઇન્ક્લાઇડ એપ્રોન એરેટર્સ, સોલ્ટ ટેરી એપરેટર્સ, ગ્રેવલ બેડ એપરેટર્સ અને બીમાં સ્પ્રે એરેટર્સ અને સીમાં એર ડિફ્યુઝર હોય. તો પહેલું જોઈએ આપણે કેસ્કેડ એરેટર્સ. આ પ્રકારના વાયુ મિશ્રકોમાં પાણી મુક્ત રીતે નીચે પડે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોજો, આકૃતિ આપેલી છે કેસ એરેટરની અને ઇન્ક્લાઇડ એપરેટરની.
વોટરફોલ અને વિયર્સના પ્રકારના વાયુ મિશ્રકો છે, તેમાં કોન્ક્રીટ કે મેટલના 3-4 સ્ટેપ્સ પરથી પાણી વહે છે. કેટલા? 4 સ્ટેપ એટલે 4 પગથિયા પર પાણી વહે છે, જેથી પાણીનો મોટો વિસ્તાર વાતાવરણના પાણીનો જે મોટો વિસ્તાર છે એ વાતાવરણના સંપર્કમાં આવે છે. પાણી હવામાંથી ઓક્સિજન શોષે છે એટલે ઓટોનું શોષણ કરે છે અને CO2 દૂર થાય છે, પાણીનો ટેસ્ટ અને ગંધ પણ દૂર થાય છે. હવે ઇન્ક્લાઇડ એપરોન્ટર એરેટર્સ એટલે શું છે? તો આ પ્રકારના વાયુ મિશ્રકોમાં પાણી ત્રાસી સમતલ સપાટી પરથી વહે. કેવી? ત્રાસી સપાટી એટલે એને ઇન્ક્લાઇડ પણ કહેવામાં આવે. ત્રાસીને આ સપાટી પર રિફલ પ્લેટ્સ બેઠાડેલી હોય છે, જેના લીધે પાણી ઉછળે છે અને હવાનું મિશ્રણ થાય છે. ત્રીજું જોઈએ ગ્રેવલ બેડ એરેટર્સ. તો આ પ્રકારના વાયુ મિશ્રકોમાં પાણી પાઇપમાંથી ગ્રેવલ બેડ ઉપર સ્પ્રે કરવામાં આવે છે. સ્પ્રે એટલે છાંટવામાં આવે છે પાણી, અને ગ્રેવલ બેડની જાડાઈ 1 થી 1.5 મીટર જેટલી હોય છે. પાણી ગ્રેવલ બેડમાં નીચે તરફ ટપકે છે, જ્યારે નીચેના ઉપર તરફ હવા સ્પ્રે કરવામાં આવે, જેથી વાયુ મિશ્રણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ગાળણક્રિયા ફિલ્ટરેશન.